2021 ના રોજ મુંદરા પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથના બનાવ અનુસંધાને રજીસ્ટર કરવામાં આવેલ મર્ડરના ગુનાની તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વઢિયાર, પોલીસ કર્મચારી ગભુરજી ઠાકોર, જીઆરડીના બે જવાનો તથા સિવિલિયન નરવીરસિંહની ધરપકડ કરવામાં આવેલી છે. પરંતુ સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, અશોક લીલાધર કનાદ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલા, કપિલ અમૃતભાઈ દેસાઈ તથા સિવિલિયન જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા પોતાની ધરપકડ ટાળવા સારું હાલ સુધી નાસ્તા પડતા હતા, જેથી આ ગુનાની ગંભીરતા સમજી આ નાસ્તા પડતા આરોપીને પકડવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ, એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ આ આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો. તેમજ ભરોસામંદ બાતમી હકીકત મળે કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા લોનાવાલા ખાતે છે, જેથી અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ તથા પશ્ચિમ કચ્છ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તાત્કાલિક લોનાવાલા ખાતે જઈ આરોપી જયવીરસિંહ મળી આવતા આજરોજ ભુજ ખાતે લાવી તેની સદર ગુનામાં સંડોવાયેલ હોવાના પૂરતા પુરાવા મળી આવતા તેની ધોરણસર અટક કરવામાં આવી છે. મજકૂર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુના સંબંધે વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.